हेलो, गुड मॉर्निंग स्टूडेंट। सरस्वती शिशुकुंज बोरसद, धोरण 12, विषय कॉम्प्यूटर, वीडियो नंबर 4.2, प्रकरण नंबर छे, चैप्टर नंबर 4। चैप्टर नंबर 4 की अंदर आपणे बात करिए ई कॉमर्स नो परिचय। आगलो जो वीडियो तो एनी अंदर आपणे ई कॉमर्स नो परिचय एनी विषे थोड़ी घणी बात आपणे करी थी के ई कॉमर्स नो परिचय जेनी अंदर सामान्य माहिती एना पछी एना विनियोग कया कया छे एना विषयनी वात करी। तो एना विनियोग जे छे एनी पण डिटेलनी अंदर थोड़ी घणी जे छे ए वात आपणे हवे करी थी। हवे एना पछीना वीडियोनी अंदर आपणे ई कॉमर्स जे छे एनी अंदर आगला टॉपिकनी वात करीशुं। तो अहीं अगर ई कॉमर्सनी अंदर आगलो टॉपिक हतो परंपरागत व्यवसाय विरुद्ध ई कॉमर्स। तो अहीं आगळ जे छे के परंपरागत जे आपणे कहीए छीए કે બજારની અંદર આપણે રોજબરોજ જે છે એ ચાલતો વ્યવહાર અને ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી ચાલતો વ્યવહાર એ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે એ અહીંયા આગળ સૌથી પહેલાં આપણે સમજીશું। તો ઇન્ટરનેટના વિકાસના કારણે ઈ કોમર્સનો ઉપયોગ વધવાથી પરંપરાગત વ્યવસાયની સ્પર્ધામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ પણ એક જ ઉદ્યોગ સાથે અને તે પણ સીમિત ભૌગોલિક વિસ્તારની અંદર સ્પર્ધા કરવાની રહેતી હોય છે। ઘણા કિસ્સાઓમાં વ્યવસાયિક પ્રક્રિયાઓમાં પરંપરાગત પ્રવૃત્તિઓનો ઉપયોગ ખૂબ જ અસરકારક હોય છે અને તે ટેકનોલોજી દ્વારા વધુ સારો બનાવી શકાતો નથી। જે ઉત્પાદનને ગ્રાહક સ્પર્શ કરીને સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું ઈ કોમર્સની મદદથી વેચાણ કરવું મુશ્કેલ હોય છે। ધારો કે વાત કરીએ ઘણી બધી એવી વસ્તુ હોય છે જે ઈ કોમર્સ દ્વારા આપણે વેચાણ કરી શકતા નથી। ખાસ કરીને વાત કરીએ તો કોઈ કિંમતી ચીજ વસ્તુઓ અથવા કોઈ થોડા સમયની અંદર નાશ પામે એવી કોઈ વસ્તુઓ જે નાશવંત કહીએ છીએ એવી કોઈ વસ્તુનો જો તમારે વેચાણ કરવું હોય તો તમે ઈ કોમર્સની મદદથી કરી શકતા નથી। જેની અંદર ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે ખરીદદારો પોતાની નાશવંત પદાર્થો જે છે તે અથવા કિંમતી ઘરેણા હશે અથવા ઉચ્ચ બનાવટના કપડાં હશે જે ઓનલાઈન ખરીદતા અચકાશે કારણ કે આ વસ્તુઓ ખરીદતા પહેલાં બરાબર તપાસી શકાશે નહીં। પરંપરાગત વ્યવસાયમાં છૂટક વેપારીઓ તેમના વર્ષોના અનુભવથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે કે જેથી ગ્રાહકોને પોતાની વસ્તુ ખરીદવા માટે અનુકૂળતા પૂરી પાડી શકે। અને બજારની અંદર જે છે એ આપણે જોઈએ છીએ કે ઘણી વખત કોઈ વધારાની કોઈ ફેસિલિટી અથવા કોઈ શો એ રીતનો કરવામાં આવતો હોય છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ એના તરફ આકર્ષાય અને એના દ્વારા એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાતો હોય છે, જ્યારે ઇન્ટરનેટની અંદર એ વસ્તુ એના માટે શક્ય નથી। પરંપરાગત વ્યવસાયની અંદર છૂટક વેપારીઓ તેમના વર્ષોના અનુભવ પરથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે કે જે ગ્રાહકોને પોતાની વસ્તુ ખરીદવા માટે અનુકૂળતા પૂરી પાડે છે। ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને જ વ્યાપાર કહે છે। વેપારીઓમાં ગ્રાહકની જરૂરિયાત પારખવાનું કૌશલ્ય પણ હોય છે અને તે જરૂરિયાત અનુસાર ઉત્પાદનને અને સેવાને શોધી કાઢી શકે છે, પરંતુ વેપારીની આ કળા ઇન્ટરનેટ પર અમલમાં મૂકવી ખૂબ જ મુશ્કેલ હોય છે। પરંપરાગત વ્યવસાય થોડી સામાન્ય લાક્ષણિકતાઓ નીચે આપેલી છે કે આપણે બજારની અંદર જે ખરીદીએ છીએ આપણે જાતે જઈને એને આપણે પરંપરાગત કહીએ છીએ। ધારો કે કોઈ આણંદની અંદર રહેતો કોઈ વ્યક્તિ હશે તો આણંદના બજારની અંદર જઈને કોઈ વસ્તુ ખરીદશે તો આ શું છે, પરંપરાગત છે કે તમે એ કઈ રીતે ખરીદી શકો છો। તો આપણે જાતે જઈ અને ત્યાં આગળ આપણે રોકાણ પૈસા જે છે એ આપીએ છીએ અને વસ્તુ લઈને આવીએ છીએ, કારણ એની અંદર ચેક કરીએ છીએ અમુક સમયગાળો નક્કી હશે એ સમયગાળા દરમિયાન આપણે વસ્તુ ખરીદવા જતા હોય છે। તો આ ઘણા બધા નિયમો જે છે એ આપણને અંદર જોવા મળતા હોય છે। તો નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વેપાર કરવામાં આવતો હોય છે, તો એના માટેનો સમયગાળો કેવો છે, ચોક્કસ નક્કી છે કે એ સમયગાળા દરમિયાન જ વેપાર કરવામાં આવશે। જેમ કે સવારે 8 વાગે કોઈ દુકાન ખોલશે, 12 વાગે બંધ કરી દેશે, બપોર પછી 3 વાગે ખોલશે, સાંજે 8 વાગે બંધ કરી દે, તો આવો કોઈ સમયગાળો જે છે એની અંદર નક્કી હોય છે। હરીફો સમક્ષ માહિતીની વેચવી પડતી નથી। ત્રીજો કે વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તે અન્ય વ્યક્તિઓની નિમણૂક પણ હોય છે। જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલયાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે આ દરેક વસ્તુ જે છે એ ચોક્કસ એની અંદર આપણને નક્કી જોવા મળે છે, કારણ કે એની અંદર જે વિસ્તાર છે, ભૌગોલિક વિસ્તાર હશે, બજાર જે છે એ સીમિત હોય છે
એટલા વિસ્તાર પૂરતું સીમિત આપણની અંદર જોવા મળશે. તો એ પ્રમાણે હોય છે. જો કે આધુનિક યુગની અંદર ગતિશીલતાને જોતા આ પરંપરાગત વ્યવસાય જે છે એ નિયમો તોડવા ઘણા જરૂરી બને છે. ઇન્ટરનેટનો ઉપયોગને કરી દુનિયાભરમાં વ્યવસાય કરી શકાય છે તે માટેના નવા માર્ગ અપનાવવા જરૂરી છે. ઈ કોમર્સની કેટલીક લાક્ષણિકતાઓ નીચે અહીં આગળ આપણને આપેલી છે. તો અહીં હવે પરંપરાગત છે એના કરતાં આપણે ઈ કોમર્સની અંદર વાત કરીએ તો એની લાક્ષણિકતાઓ કઈ છે તો અહીં તમને આપી છે કે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા કરવામાં આવે છે. તો કે ઉત્પાદનની જાહેરાત, ધારો કે કોઈ મોબાઈલ, કોઈ કંપની જે છે એ મોબાઈલનું ઉત્પાદન કરે છે, કોઈ કંપની જે છે એ લેપટોપ અથવા કોમ્પ્યુટરનું ઉત્પાદન કરે તો એ એના દ્વારા જાહેરાત કરશે. ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા, જેમ કે ટીવીની અંદર આવતી કોઈ જાહેરાત છે તો એ પણ છે. તો દરેક વસ્તુનો સમાવેશ એની અંદર થાય. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. ચૂકવણી જે છે એ ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તદઉપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણી પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. તમે ચૂકવણી માટેના વિકલ્પો જે છે એ પણ ઘણા બધા અહીં આપવામાં આવતા હોય. ધારો કે ઈ પેમેન્ટ જેની અંદર તમે ડેબિટ કાર્ડ છે, સ્માર્ટ કાર્ડ હશે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ હશે, ડિજિટલ વોલેટ છે, તો આવા ઘણા બધા ઓપ્શન તમને એની અંદર જોવા મળતા હોય છે. એના સિવાય આપણે વાત કરીએ તો કેશ એન્ડ ડિલિવરી, એનો પણ આપણે ઉપયોગ કરી શકતા હોય છે. ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવતો હોય છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ એની અંદર ઘટે છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય પણ ઘટતો હોય છે. તો અહીંયા આગળ જે છે કે ઈ કોમર્સની મદદથી જે વ્યવહાર કરવામાં આવે છે એના માટે ઘણા બધા ફાયદા પણ સાથે આપણની અંદર જોવા મળતા હોય છે. હવે વાત કરીએ ભારતની અંદર ઈ કોમર્સની શરૂઆત ક્યારે થઈ. ઈ કોમર્સની શરૂઆત જે છે એ ઇન્ટરનેટની સાથે ઘણા બધા વર્ષો પહેલાં થઈ જ ગઈ હતી, પણ એ કોઈ કારણસર ભારતની અંદર આપણે વાત કરીએ તો ઘણો સમય પછી આપણને શરૂઆત થયેલી જોવા મળે છે. તો ભારતમાં ઇન્ટરનેટનો વપરાશકર્તા જે છે એ અત્યારે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઈ કોમર્સની વૃદ્ધિ પણ નોંધપાત્ર રીતે અનુભવાઈ રહી છે અને લોકોના વ્યવહાર કરવાની પદ્ધતિ જે છે એ સફળતાપૂર્વક બદલાઈ રહી છે. ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે ઉચ્ચ કક્ષાના સાધનોને લઈ જૂના સેકન્ડ પુસ્તકો સુધીની તમામ વસ્તુઓ હવે એક બટન પર ક્લિક કરવાથી મેળવી શકાય છે. તે રીતે અહીં આગળ ઉપલબ્ધ કરવામાં આવે છે. લાખો લોકો માટે તેવી નવી સ્થિતિઓ જે છે અને તક અહીં આગળ ખોલી આપી છે. કારણ હવે ઇન્ટરનેટ જે છે એ ભારતની અંદર દરેક નાના ગામડા સુધી પહોંચી ગયું છે, કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઈ કોમર્સનો ઉપયોગ કરતો થયો છે. ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ઇન્ટરનેટ પર ભારતના ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચી ચૂક્યું હોવાથી ત્યાંના લોકોને જીવન પદ્ધતિ જે છે એ વપરાશની ગુણવત્તા અને જથ્થો તથા વિચારધારામાં અમૂલ પરિવર્તન આવેલું આપણને અંદર જોવા મળે છે. ભારતની અંદર ઈ કોમર્સની અંદર વૃદ્ધિની અંદર ઘણા પરિબળો ભાગ ભજવે છે. તેની અંદર કેટલાક પરિબળો અહીં આગળ આપણને આપેલા છે કે ભારતની અંદર ઈ કોમર્સનો જે વધારો થયો છે, વૃદ્ધિ થઈ છે, કે ઈ કોમર્સ દ્વારા જોડાવાનું કારણ જે છે એના કારણો અહીં આગળ આપણને ઘણા બધા આપેલા છે. કારણ અત્યારે મોટાભાગના વ્યક્તિઓ જે છે ભારતની અંદર પણ ઈ કોમર્સનો ઉપયોગ કરતી થવા લાગી છે, કે જેના કારણે ઉત્તરોત્તર જે છે એ ઈ કોમર્સની અંદર ઘણો બધો વધારો થયેલો જોવા મળે છે. કે સામાન્ય વ્યક્તિ હશે એ પણ હવે ઇન્ટરનેટના માધ્યમથી ખરીદી કરતો બન્યો છે. તો એના માટેના કારણો જે છે એ અગર આપણને અમુક કારણો અગર આપણને આપેલા છે કે ઇન્ટરનેટનું જોડાણ સૌથી પહેલાં વાત કરીએ તો, બીજું આવશે બ્રોડબેન્ડ અને થ્રીજી પેઢી, એટલે કે થર્ડ જનરેશન આપણે કહીએ છીએ, થ્રીજી સેવાઓ આપણે કહીએ છીએ. તો એ સાથે લેપટોપ છે, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ જેવી તકનીક જે છે એ સફળતાથી થયેલી વૃદ્ધિ. તો કે અત્યારે આ બધી ફેસિલિટી જે છે એ આપણને સરળતાથી ઉપલબ્ધ બની છે, કે સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો છો, એનું પણ એક કારણ છે. બીજું કારણની અંદર વાત કરીએ કે મોબાઈલ સાધનનો ઉપયોગ થયેલો વધારો. દરેક વ્યક્તિ જે છે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે, તો એ પણ એક કારણ છે એની અંદર કે ઈ કોમર્સની અંદર અત્યારે વધારો થયો છે. ત્રીજો ઓપ્શન છે વધુ વ્યાપક ઉત્પાદનોની વિસ્તારની ઉપલબ્ધતા. ચોથા નંબરની અંદર વાત કરીએ પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વ્યવહાર જે છે વાહન વ્યવહારની ગીતા અને સમયનો અભાવ. મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાની પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ. કારણ ઘણી વખત એવું બને કે જ્યારે કોઈ વ્યક્તિને એજન્સી આપવામાં આવતી હોય છે તો વચ્ચે જે એજન્સીઓ છે એ પણ એવું કરે છે કે પોતાનું કમિશન કાઢતી હોય છે, જેના કારણે ગ્રાહકને જે છે એ ઘણી બધી ઊંચી કિંમત જે છે એ ભોગવવી પડતી હોય છે.
તો એનું એક પણ કારણ છે કે ડાયરેક્ટ જ્યારે કંપની વેચે છે તો ગ્રાહકને ઘણો બધો ફાયદો પણ થતો હોય છે, તો એ પણ એક કારણ છે. એના પછી વાત કરીએ તો ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ, જેની અંદર વાત કરીએ તો ઈબાય છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, તેવા વિવિધ અનેક સાઇટો સાથે ઓનલાઈન માર્કેટિંગ અને જગ્યાનો થયેલો વિકાસ. તો અહીં આગળ આટલા બધા કારણો જે છે કે જેના કારણે ભારતની અંદર ઈ કોમર્સ જે છે એનો વધારો થયેલો આપણને જોવા મળે છે. અન્ય દેશોની તુલનાની અંદર વાત કરીએ તો ભારતની અંદર પ્રવેશ જે છે એ અપેક્ષાકૃત મોડો થયેલો આપણને જોવા મળે છે. કારણ બાકીના દેશોની સરખામણી અંદર ઈ કોમર્સ જે છે એ ભારતના દેશની અંદર જે છે ભારતની અંદર વાત કરીએ તો ઘણો બધો મોડો છે. તેમાં નવા પ્રવેશોની વિપુલ સંખ્યાના કારણે તે હવે અભૂતપૂર્વ ગતિશીલ વિકાસ થઈ રહ્યો છે, જેમાં ફ્લિપકાર્ટ છે, ઈબાય છે, ઇન્ડિયા છે, સ્નેપડીલ છે, એમેઝોન છે. તો આવી ઘણી બધી સાઇટો જે છે કે જેના કારણે ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત બની છે, તો આ દરેક જે છે એનો સમાવેશ થઈ શકે છે. છૂટક વેપારીઓને માલ ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા કેશ એન્ડ ડિલિવરી કરી છે એ પણ શરૂ કરી છે. એના કારણે પણ તે ભારતની અંદર સૌથી વધારે ચૂકવણી માટેનો લોકપ્રિય પદ્ધતિ ગણવામાં આવે છે. કારણ મોટાભાગની વ્યક્તિઓ જે છે એ આ ચૂકવણીનો ઉપયોગ કરે છે, કેશ એન્ડ ડિલિવરી. જેની અંદર વાત કરીએ તો ભારતની અંદર લગભગ 80% જેટલા ભારતીયો છે એ આ પદ્ધતિનો ઉપયોગ એની અંદર કરે છે કે તમને જ્યારે વસ્તુ આપવામાં આવે ત્યારે તમે એની ચૂકવણી કરો, તો 80% જેટલા ભારતીયો જે છે એ કોમર્સની અંદર આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. જો કે ઓનલાઈન છૂટક વેપારીઓની દ્રષ્ટિએ જોતાં આ ખર્ચાળ પદ્ધતિ છે, કારણ કે જ્યાં સુધી માલ મોકલવામાં ન આવે ત્યાં સુધી તેમને વેચાણ માટેના નાણાકીય જોગવાઈ કરવી પડતી હોય છે. ગ્રાહક માટે તત્કાલ ચૂકવણી સુવિધા માટે માલનો અસ્વીકાર કરવાનું સરળ બને છે. ઉદ્યોગ નિષ્ણાતો જે છે એ ભારતની અંદર ઈ કોમર્સના ઉપયોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વનિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઈ કોમર્સ સફળતાપૂર્વક વિકાસ થશે તેમ માનવામાં આવે છે. કારણ અત્યારે ભારતની અંદર જોઈએ તો ઘણી બધી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અત્યારે જ્યારે તત્કાલ ચૂકવણી કરવામાં આવે તો એના માટે ડિસ્કાઉન્ટ છે, અમુક ઓફર પણ વધારે આપવામાં આવતી હોય છે. એના કારણે જે ચૂકવણી કરવાની રીત જે છે એ પણ અત્યારે આપણને બદલાયેલી જોવા મળતી હોય છે. તો એ ઘણા બધા એવા કારણો છે, પરિબળો ભાગ ભજવે છે કે જેના કારણે ભારતની અંદર ઈ કોમર્સ જે છે એની વ્યવસ્થા ઘણી બધી બદલાયેલી આપણને જોવા મળે છે. તો એ પણ એ કંઈ આગળ આપણને એ જોવા મળશે. હવે વાત કરીએ ઈ કોમર્સના ફાયદા કયા કયા છે. તો અગર ઈ કોમર્સની વાત કરી તો એ ઈ કોમર્સના ફાયદાઓ કયા છે, તો ઈ કોમર્સના ઘણા બધા ફાયદા છે, પણ અહીં અગર આપણને અમુક ફાયદાઓ દર્શાવવામાં આવેલા છે. તો ઇન્ટરનેટના વિકાસને લીધે સંસ્થાઓ પોતાના વ્યવસાયના પ્રસાર માટે અનેક નવીન અને આકર્ષક યોજનાઓ સાધી રહી છે. આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે જે પોતાની પ્રવૃત્તિઓ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરતી હોય, કે નાનામાં નાની કોઈ સંસ્થા હશે તો પણ એ પોતાની નોંધ રાખવા માટે અથવા કોઈ પોતાની જાહેરાત માટે કોઈ પણ વસ્તુને એના માટે કે ડેટાબેઝ માટે એ ફરજિયાત કોમ્પ્યુટરનો અથવા મોબાઈલનો ઉપયોગ તો કરતી જ હશે. ઈ કોમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમય બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. વધુ ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ અને નવા વિનિયોગ ઉપલબ્ધતાને કારણે વર્ષોમાં ઈ કોમર્સના વેચાણની અંદર વધારો થશે. ઈ કોમર્સના કેટલાક ફાયદા અહીં આગળ આપણને આપેલા છે, જેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં છે અવિરત સમય, 24x7 માટેની વ્યાપાર વ્યવસ્થા. તો કે આગળ વાત કરીએ તો કે ઈ કોમર્સનો વ્યવહાર કેવો છે, તો કે 24x7 એટલે કે 24 કલાક અને 7x7 દિવસ તમે કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. આ એનો એક ફાયદો થશે કે અવિરત સમય ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે વ્યવસાય કરી શકાય છે, એના માટેની કોઈ મર્યાદા નથી. વ્યવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ બંધન રહેતું નથી. દિવસમાં કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદનની ખરીદી કરી શકે છે અને કોઈ પણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. તો પહેલો ફાયદો આપણને આ જોશે કે એના માટેનો કોઈ સમય મર્યાદા હોતી નથી. જ્યારે આપણે જો બજારની અંદર તમારી વસ્તુ ખરીદી હશે તો જ્યારે બજારની અંદર દુકાન ખોલવામાં ત્યારે તમારે વસ્તુ ખરીદી શકશો, જ્યારે અહીં આગળ સૌથી પહેલો ફાયદો આપણને આ જોવા મળશે. બીજાની અંદર વાત કરીએ ઓછો ખર્ચ. ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વેચણી, ફોન, ટપાલ, છાપકામ છે અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓ જે છે એનો ખર્ચ ઘટ્યો છે. સ્થાનિક વ્યવસાયમાં કરતાં મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ અલ્પતમ હોય છે. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાયિક કરતાં સ્થાનિક વ્યવસાયિક દુકાન શરૂ કરવાનો ખર્ચ ઘણો વધુ હોય છે. ઉત્પાદનમાં
वेचाण माटे वितरकों अने अन्य मध्यस्थीओनी गैरहाजरी में ग्राहकों ने ओछो खर्चे उत्पादन की विशाल श्रेणी मेळवानो लाभ पण मळे छे। कारण अहीं अगर बंने व्यक्ति ने फायदो थाय छे, कारण एवुं बने छे कि ओछो खर्च तो केनी अंदर बाकीनो जे छे के वस्तु राखवानो, कोई दुकान हशे तो तैनी जग्यानो भाड़ू के आवा अमुक जे छे ए पण खर्च घटी सकता होय छे। तो आ दरेक वस्तु जे छे एनो पण थाय छे फायदो, आनी साथे ग्राहकने डायरेक्ट वस्तु आपवामां आवे छे तो ए पण एक फायदो छे। तीजानी वात करीए के सरहद के भौगोलिक मर्यादानो अभाव। स्थानिक दुकानी जे छे ए सीमा की होय निश्चित होय छे, एटले के नक्की होय छे कि त्यां सुधी विस्तरेली आपणने जोवा मळशे के कोई बजार छे के आणंद के बोरसदनी अंदर कोई व्यक्तिनी दुकान हशे तो एनुं स्थान केवुं हशे, सीमित हशे, एटला विस्तार पूरतुं हशे। ज्यारे ई कॉमर्सनी मददथी व्यवसायने तत्काल असंख्य ग्राहकों सुधी पहोंचाड़ी शकाय छे। परंपरागत માર્કેટિંગમાં કોઈ પણ યોજના દ્વારા આ શક્ય નથી। નવા બજારની રચના સહિત સંબંધિત જે છે એ ખરીદદારો સુધી સરળતાથી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે। વ્યવસાયની જે છે એ સાઇટ બનાવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાથી વૈશ્વિક વિસ્તાર સુધી તે પહોંચવું સરળ બને છે। કારણ તમે ઓનલાઈન વ્યવહાર કરતા હોય કોઈ તો એના માટે તમારું સ્થાન જે છે એ ચોક્કસ નક્કી હોતું નથી, કે કોઈ સરહદ છે એ નક્કી હોતી નથી। તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ માહિતી, કોઈ પણ જાહેરાત તમે એની દર કરી શકતા હોય છે, તો આ પણ એક આપણને ફાયદો જોવા મળશે। એના પછી વાત કરીએ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા। ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનની કિંમત જે છે, જથ્થો છે, વિશેષતાઓ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકે છે, જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે। જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે તેમના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી અને સ્પર્ધાત્મક લાભ હોય છે। ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહક સુધી પસંદ કરે છે અને ઈ કોમર્સની અંદર વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે। ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે। વ્યાપારી તેના નવા ઉત્પાદનની જાણકારી ગ્રાહકને ઈમેલ દ્વારા પણ આપી શકે છે અને ઉત્પાદનની સંબંધિત મુશ્કેલીનું નિવારણ પણ લાવી શકે છે। તો કે અહીં ઘણી બધી સંસ્થાઓ જે છે એ પણ ઘણા બધા ગ્રાહકને એક વખત વસ્તુ ખરીદ્યા પછી બાકીની વધારાની કોઈ માહિતી જે છે એ પણ એને આપવામાં આવતી હોય છે, કે એક વખત તમે કોઈ વેબસાઇટ ઉપરથી કોઈ વસ્તુ ખરીદો છો તો એના પછી તમને કોઈ બજારની અંદર નવી વસ્તુ આવશે અથવા સાઇટ ઉપર કોઈ નવી વસ્તુ મૂકવામાં આવતી હોય છે તો એના માટે નોટિફિકેશન હશે અથવા એના વિશેની કોઈ હેલ્પ હશે તો પણ એ આપવામાં આવતી હોય છે। તો એના કારણે પણ ગ્રાહકને ઘણો બધો ફાયદો થતો હોય છે। પછી વાત કરીએ જૂથ કાર્ય, કે ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી શકે છે। આનું એક ઉદાહરણ વાત કરીએ તો ઈમેલ છે, કે જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે અને તેના દ્વારા વિતરકો, વેપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથે સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થાય છે, વધુ સંવાદ વધુ સારું પરિણામ આપી શકે છે। તો એની અંદર વાત કરીએ કે દરેક વ્યક્તિ જે છે એ ઈમેલની મદદથી જોડાયેલી હોય છે, કે જેના દ્વારા દરેક વ્યક્તિ જે છે એ જૂથ ચર્ચાની અંદર ભાગ લઈ શકે છે અને એના દ્વારા જે છે એ ઘણો બધો ફાયદો એની અંદર થતો હોય છે। એના પછીની વાત કરીએ તો પરિવહનના સમયની અંદર જે ખર્ચની અંદર થતો ઘટાડો, કે વસ્તુ મોકલવામાં આવે છે અથવા મેળવવામાં આવે છે તો એના માટેનો બંને વ્યક્તિને પણ ફાયદો થતો હોય છે, કે ઈચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે અહીં લાંબુ અંતર કાપવાનું રહેતું નથી। બીજું, ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરવાથી લઈ શકાય છે। તો કે તમારે કોઈ વસ્તુ ખરીદી હશે અથવા કોઈ વસ્તુ વિશેની ઇન્ફોર્મેશન જોઈતી હશે તો તમારે ત્યાં સુધી જવું પડતું નથી, એટલે સૌથી પહેલો ફાયદો થશે કે તમારો આવવા જવાનો સમય સાથે આવવા જવાનું ભાડું કે ખર્ચ છે એ પણ તમારો બચી જતો હોય છે। વસ્તુ મોકલવા માટે જે છે એના માટેનો પણ ખર્ચ ઘણી વખત બચી શકતો હોય છે, તો આ પણ એક ફાયદો આપણી અંદર જોવા મળશે। એના પછીની વાત કરીએ ઝડપ, પરંપરાગત પદ્ધતિની તુલનાની અંદર ઈ કોમર્સનો વ્યવસાય જે છે એ ઘણો બધો ઝડપી છે। ઓનલાઈન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય જે છે એ નાબૂદ થાય છે, જે વ્યવસાયની ઝડપ નોંધપાત્ર રીતે વધારે છે। વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર અને ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે। વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય કરી શકે છે, આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે। ઇન્ટરનેટ પર આપવામાં આવેલી માહિતીને અવારનવાર બદલી શકાય છે। આ સુવિધાની મદદથી સંસ્થાઓ જે છે અને ઉત્પાદકો કે સેવાઓ થતા ફેરફાર વિશે ગ્રાહકને જાણકારી પણ આપી શકાય છે, તો કે આવવા જવાનો સમય જે છે એ પણ બચી જાય છે, એના કારણે ઝડપી
વસ્તુનો ઓર્ડર તમે કરી શકો છો કે મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર એક ક્લિક કરવાથી તમે એ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને એના દ્વારા તમે વસ્તુને ઓર્ડર આપી શકતા હોય છે. એ જ રીતે ઓર્ડર મળ્યા પછી તત્કાલ એ વસ્તુ તમને મોકલી આપવામાં આવતી હોય છે. તો અહીં આગળ ઈ કોમર્સનો વ્યવહાર જે છે એ ખૂબ જ ઝડપી માનવામાં આવે છે. એના સિવાય બાકીના ફાયદા અહીં આપેલા છે કે જેની અંદર આપણે વાત કરીએ તો કે ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી તમે ખરીદી કરી શકો છો. તમે કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણની અંદર પણ ઘટાડો થાય છે, એ પણ એક ફાયદો હશે. આરોગ્ય સેવાઓ જે છે એનો પણ તમે લઈ શકો છો. ડિટર્શન નર્સિંગ જે છે એનો પણ લાભ લઈ શકો છો. તો આવા ઘણા બધા ફાયદા જે છે એ અહીં આગળ આપણને ઈ કોમર્સની અંદર જોવા મળતા હોય છે. તો અહીં આગળ આપણે ઈ કોમર્સના ફાયદા જે છે એના વિશેની વાત કરી હવે. એક વસ્તુ તો નક્કી છે કે કોઈ પણ વસ્તુ હોય તો હંમેશા એની અંદર સિક્કાની બે બાજુ આપણને જોવા મળતી હોય છે કે એક ફાયદો અને બીજો આવશે ગેરફાયદો. કોઈ પણ વસ્તુની અંદર એવું નથી કે દરેક વસ્તુની અંદર ગેરફાયદા હોય છે, પણ કોઈ પણ વસ્તુની અંદર આપણે વાત કરીએ ખાવાથી માંડીને કોઈ પણ ટેકનોલોજી હોય કે કોઈ પણ હોય તો એની અંદર ફાયદો અને ગેરફાયદો આપણને ફરજિયાત જોવા મળતા હોય છે. તો અહીં આગળ પણ એવી વાત છે કે ઈ કોમર્સની અંદર આપણે આટલા ફાયદા જોયા તો એની અંદર થોડા ઘણા ગેરફાયદા પણ આપણને અંદર જોવા મળશે, પણ આ ગેરફાયદા જે છે એ અમુક સમય પછી નાશ પામેલા એની અંદર આપણને જોવા મળે છે. કે અહીં આગળ જે ગેરફાયદા આપવામાં આવ્યા એ બધા છે એવું નક્કી નથી, કારણ એની અંદર ટેકનિકલ જે છે એની અંદર નવા ફેરફારો થયા છે, એની અંદર કંઈક નવી સુવિધા નવા સોફ્ટવેર આવ્યા છે, એના કારણે અમુક ફાયદાઓ જે છે એ અમુક સમય પછી નાશ પામેલા આપણને અંદર જોવા મળશે. તો અહીં આગળ વાત કરીએ ઈ કોમર્સની મર્યાદાઓ. તો ઈ કોમર્સની ફાયદાની યાદી બનાવી શકાય છે, તેમ છતાં તેમાં કેટલીક મર્યાદાઓ અને ગેરફાયદા પણ રહેલા છે. જો કે સમયાંતરે ઘણી મર્યાદાઓ જે છે એ લુપ્ત થતી જોવા મળે છે અને ઈ કોમર્સની કેટલીક મર્યાદાઓ અહીંયા આપણને આપેલી છે. જેની અંદર સૌથી પહેલી વાત કરીએ પરિવર્તનનો પ્રતિકાર. ઘણી વખત એવું બને કે વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયની માંથી ઈ કોમર્સની અંદર વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો બધો પ્રતિકાર સહન કરવો પડતો હોય છે. લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોવાય તેવા વ્યવહારની આદત પાડવી પડે છે, કારણ ઘણી વખત એવું બને કે કોઈ બજારની અંદર પોતાનો વ્યવસાય કરતી હોય છે, દુકાન કે પોતાનું સ્થાન નક્કી, અને એને જ્યારે ઈ કોમર્સની અંદર જવું પડે ત્યારે એના માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ એ ટેકનોલોજી છે અથવા નવી પદ્ધતિ જે છે એનાથી જાણકાર હોતો નથી. એના કારણે પણ ઘણી વખત એના માટે એક પ્રશ્ન હોય છે, ગ્રાહકને પણ એવો પ્રશ્ન હોય છે. તો આ પણ એક ગેરફાયદો આપણને અંદર જોવા મળશે. નંબર બેની વાત કરીએ કે શરૂઆતનો ખર્ચ એટલે કે પ્રારંભિક ખર્ચ. ઈ કોમર્સની નવી તકનીકો માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણની જરૂર પડે છે, જે સંસ્થાની મૂળભૂત વ્યવસાયિક પદ્ધતિઓ બદલી નાખે છે. જેની અંદર વાત કરીએ હાર્ડવેર અને સોફ્ટવેરની તકનીકોની અંદર મૂડીરોકાણ જરૂર બને છે. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમની પણ જરૂર પડતી હોય છે. તો આ પણ એક ખર્ચ છે, કારણ ઘણી વખત ઈ કોમર્સની અંદર જો જોડાવવું હોય તો એના માટે સોફ્ટવેર છે, હાર્ડવેર છે એ ખરીદવા પડતા હશે, સાથે એનું સોફ્ટવેર જે છે એ પણ ખરીદવું પડતું હોય છે. ઘણી વખત એને બનાવવા માટેનો ખર્ચ જે છે વેબસાઇટ કે એને મૂકવા માટે અથવા એને કર્મચારીને જે તાલીમ આપવામાં આવે છે એના માટેનો ખર્ચ શરૂઆતની અંદર ભોગવવો પડતો હોય છે. તો એ પણ એક ગેરફાયદો આપણની અંદર જોવા મળે છે. એના પછીની વાત કરીએ સુરક્ષા, સિક્યોરિટી જે છે તે, કે ઈ કોમર્સની અંદર મૂળભૂત રીતે ધ્યાન રાખવા જેવી કોઈ બાબત હોય તો એ છે સુરક્ષાની. સંસ્થા કે વ્યક્તિ સંબંધિત માહિતી જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય ત્યારે અનઅધિકૃત ઉપયોગ કરતા તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. ઇન્ટરનેટ એ વૈશ્વિક ઉપયોગ પૂરા પાડે છે, પરંતુ સંસ્થાઓને દૂષિત ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ સામે પોતાની માહિતી સુરક્ષા પૂરી પાડવી જોઈએ. આ સૌથી મહત્વનો પ્રશ્ન હોય છે કે ઘણી વખત આપણે માહિતી જે છે આપણે કોઈ સંસ્થાને મોકલતા હોય છે તો એ સુરક્ષિત છે કે નહીં એ પણ આપણને ખબર હોતી નથી, કારણ ઇન્ટરનેટ જે છે એ સાર્વજનિક નેટવર્ક છે કે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. તો એના કારણે સિક્યુરિટી જે છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. તો આ પણ એક ગેરફાયદો છે, કારણ કઈ જગ્યાએ માહિતી ચોરાઈ જાય છે એનો દુરુપયોગ થાય છે એ આપણને ખબર હોતી નથી. એના પછીની વાત કરીએ ગોપનીયતા, કે ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે. કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ સંસ્થાઓ તેમના ડેટાબેઝની માહિતી વેચે છે
આ વસ્તુ યાદ રાખજો, કારણ ઘણી વખત ઘણી બધી સંસ્થાઓ જે છે એ દરેક વ્યક્તિ જે છે એનો ડેટાબેઝ તૈયાર કરી કર્યા પછી બીજી સંસ્થાને ઘણા બધી ઊંચી કિંમતે ડેટાબેઝ તમારી માહિતી વેચતું હોય છે, તો એના કારણે પણ માહિતી ચોરાઈ જવાની શક્યતા રહેતી હોય છે, જેનો દુરુપયોગ કરી ગ્રાહકોને બિનજરૂરી સ્માપ જે છે મેલ મોકલવામાં આવતા હોય છે. ઘણી વખત આપણે મોબાઈલની અંદર મેસેજ આવતા હોય છે, તો એ પણ એનું એક કારણ છે. મેલ આવતા હોય છે તો એવું પણ બની શકે છે, અને હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી છે, ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. આમ હેકર, વાયરસ, વિગતોનું સ્થળાંતર અને વ્યવહારની અંદર જોખમો સામે ઈ કોમર્સની સુરક્ષા પૂરી પાડવી એ પણ જરૂરી બને છે. તો આ પણ એક ગંભીર મુદ્દો છે, કારણ ઘણી વખત માહિતી પોતાની જે છે એ પણ ચોરાઈ જવાની, એનો દુરુપયોગ થવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે, જેના કારણે ગ્રાહક અને સંસ્થા બંનેને કોઈ પણ કારણસર નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આ પણ એક પ્રશ્ન છે. એના પછી વાત કરીએ તો વિશ્વાસનો અભાવ, કારણ અહીંયા આગળ સૌથી મહત્વની વાત છે. કારણ ઘણી વખત આપણે જોઈએ જ ફ્રોડ થવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે. કોઈ સંસ્થા જોડેથી તમે કોઈ વસ્તુ ખરીદો અને પછી ઘણી વખત એવું પણ બને કે એ સંસ્થા તમને ચૂકવણી ના પણ કરે, અથવા તમે વસ્તુ ખરીદી તમે ચૂકવણી ના પણ કરો, તો આવું પણ બની શકતો હોય છે. તો એ વિશ્વાસનો અભાવ જે છે એ આપણને ઘણી વખત જોવા મળતો હોય છે. કેટલીક વાર ઉત્પાદન ન પહોંચવાની છેતરપિંડી, ઉત્પાદન અંગે ભ્રામક રજૂ કરવા, ચૂકવણી સુરક્ષાનો અભાવ વગેરે કારણસર ગ્રાહકોમાં ઈ કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તદ ઉત્પાદન ઓનલાઈન ખરીદીની અંદર ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું પણ મુશ્કેલ બને છે. પરત કરેલ માલનો વહન ખર્ચ કોણ ભોગવશે, વેપારી કિંમત પરત કરશે કે નહીં, અને ઉત્પાદન તેના મૂળ સ્ત્રોત સુધી પરત થશે કે નહીં, જેવા પ્રશ્નો પણ સામાન્ય રીતે આગળ ઉદ્ભવતા હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો કે ઘણી વખત કોઈ વસ્તુ તમને મોકલવામાં આવે તો નુકસાન પણ થાય, તો એ નુકસાન થયા પછી એ વસ્તુ શું થશે, પાછું લેશે કે નહીં, એની ચૂકવણી કરી છે તો એના પૈસા પાછા આવશે કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો તમને અંદર જોવા મળે છે. તો આ પણ એક સમસ્યા એગર આપણને એની અંદર જોવા મળતી હોય છે. એના પછીની વાત કરીએ ઉત્પાદનને પહોંચાડવાનો સમય. ગેરફાયદાની અંદર છેલ્લો ગેરફાયદો છે કે સ્થાનિક દુકાનની અંદર આપણે ઉત્પાદનની ખરીદી કરી તેની સાથે લઈ જઈ શકીએ છીએ. ઈ કોમર્સની અંદર ઉપયોગ કરીએ ત્યારે આપણે એવા ઉત્પાદનને ખરીદતા હોઈએ છીએ જે સ્થાનિક રીતે ઉપલબ્ધ નથી હોતા. એનો અર્થ એ થાય કે ઉત્પાદનને મોકલવામાં સમય લાગશે અને ખર્ચ પણ થશે. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મોકલવાનો ખર્ચ વધારે ચૂકવવો પડતો હોય છે. જેમ કે ફળ છે, શાકભાજી છે અને અન્ય નાશવંત ઉત્પાદનો જે છે એ ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. તો આ પણ ગેરફાયદો આપણને અંદર જોવા મળતો હોય છે. ઓનલાઈન દુકાનો ઉત્પાદનને સ્પર્શવાની, ધારણ કરવાની કે પ્રત્યક્ષ અનુભવ કરવાની સુવિધા આપી શકે નહીં. માટે વસ્ત્રો અને ઘરેલુ રાજરલીલા જેવા ઉત્પાદન જે છે એ ઓનલાઈન વેચાણ એ યુક્તિપૂર્વક કરવું પડતું હોય છે. ઘણી વખત આ પણ આપણને એક મોટો પ્રશ્ન હોય છે. ઈ કોમર્સની ચૂકવણી માટે મોટેભાગે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના અને બહુ મોટા નાણાકીય વ્યવહારો પસંદ કરવામાં આવતા નથી. નાની સંસ્થાઓને પોતાના ઓનલાઈન વ્યવસાય સ્થાપિત કરવામાં સમયાંતરે કરવા પડતા હોય છે, અને એની અંદર સુધારા જે છે એટલે કે અપડેટ મુશ્કેલી અનુભવતી હોય છે. અને ઈ કોમર્સ ઇન્ટરનેટ પર આધારિત હોય છે, અને ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમરૂપ પણ બની શકે છે. કારણ અહીંયા આગળ વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો એની અંદર આપણને જોવા મળતા હોય છે કે ચૂકવણી માટેના, ચૂકવણી કરવા માટેના ઓપ્શન જે છે એ પણ ઘણા બધા છે. તો આ દરેક વસ્તુના કારણે જે છે એ પણ આપણને ગેરફાયદો જોવા મળે છે. તો અહીંયા આગળ આવા ઘણા બધા ગેરફાયદા આપણને આપવામાં આવેલા છે, પણ અમુક ગેરફાયદા જે છે એ ચૂકવણી માટેના છે કે સુરક્ષા માટેના છે એ અત્યારે અમુક સમય ત્યાર પછી નાશ પામ્યા છે, પણ અહીંયા આગળ બુકની અંદર આપ્યા છે એટલે આપણે અહીં વાત કરીએ છીએ. કારણ અત્યારે જે છે એ સિક્યુરિટી માટેના પ્રશ્નો જે છે એ ગવર્મેન્ટ, સાયબર ક્રાઇમ માટેના પ્રશ્નો છે, આ દરેક વસ્તુનું જે છે એ નિરાકરણ આપવામાં આવે છે. એના માટેના નિયમો પણ છે જે આપણે આગલા ચેપ્ટરની અંદર વાત કરીશું, પણ અહીં આગળ અમુક ફાયદાઓ જે છે એ આપણને આપ્યા છે એટલે આપણે આગળ સ્વીકારવાના છે. તો આવા ગેરફાયદાઓ જે છે એ પણ આપણને અંદર જોવા મળે છે જે અત્યારે અમુક સમય પછી નાશ પામેલા છે. તો અહીં આગળ આપણે આટલા સુધીની વાત આ વિડીયોની અંદર વાત કરીશું. પછી જે છે એ ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ જે છે તેથી આપણે પછીના વિડીયોની અંદર વાત કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.